भारतीय जनता पार्टी ना अखिल भारतीय अध्यक्ष श्रीमान अमित भाई शाह, प्रदेश भारतीय जनता पार्टी ना अध्यक्ष भाई श्री जीतू भाई, मुख्यमंत्री जी, उप मुख्यमंत्री जी, मंच पर विराजमान सौ वरिष्ठ महानुभाव, विशाल संख्या में पधारेला वाला भाइयों बहनों, गई काल थी हूँ दुविधा में हतो, क्या कार्यक्रम में हाजरी आपी के ना आपी, एक तरफ कर्तव्य, बीजी तरफ करुणा, सूरत नी घटना भल भलाना हैया हचमचावी नाखे एवी छे, अनेक कुटुंबोनो दीप बुझाई गयो, एक प्रकारे ये परिवारना आशा अरमान भस्मीभूत थई गया। जेटलू पण दुख करिए ए ओछू छे, जेटली पण संवेदना व्यक्त करिए ए अधूरी छे। परिवार पर आवेल आवा संकट में आपणे ईश्वर ने प्रार्थना करी शकीए कि परमात्मा ये परिवार जनों ने आ भयंकर आघात में टकी रहेवानी ईश्वर शक्ति आपे। मैं राज्यपाल से थी लगातार संपर्क में हतो, आ घटना जाण्या पछी राज्य सरकारे ये घटना संबंध में पण अने आ प्रकारनी संभावनाओं ने ध्यान में लईने समग्र राज्य में पण एक प्रकारे डिजास्टर ना ऑडिट माटेनी व्यवस्था ताकीदे हाथ धरी छे। राज्य सरकार की सक्रियता भविष्य में आवी संकटों थी बचवा माटे एक व्यवस्था ने विकसित करवा माटे जरूर काम आवशे। तो एक तरफ मन पर आ करुणा नो भाव, आ दारूण घटना एनु दर्द, अने बीजी तरफ एक कर्तव्य भाव कि जे धरतीए मने मोटो कर्यो, जे माटीए मने मोटो कर्यो, आने देशनी आवड़ी मोटी घटना होय, वैश्विक घटना होय, अने माटी ने माथे चढ़ावा न जाऊं तो जाने कहीं ऊणो उतर्यो छे आत्मा ने लागे। अने तेथी समयनी पण सीमा हती, आना पछी तरत समय मळवानी संभावना नहोती, माना आशीर्वाद लेवानुं पण स्वाभाविक
દરેક સંતાનની ઈચ્છા થતી હોય, પરંતુ ગુજરાત ભારતીય જનતા પાર્ટીને એમની આ સંવેદનશીલતા માટે અને આજના ગૌરવપૂર્ણ અવસરને પણ, ઉત્સાહ અને ઉમંગના અવસરને પણ, સુરતની ઘટનાને અર્પિત કરી દીધો અને કોઈ પણ પ્રકારના સ્વાગત સન્માન કે ઠાઠવાઠ સિવાય આપના દર્શન માટેની મને તક આપી એ બદલ હું ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો પણ આભારી છું. મારે માન આપની વચ્ચે આવવું એટલે એક પ્રકારે હું આપના દર્શન કરવા આવ્યો છું અને આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના લોકોના દર્શન કરવા આવ્યો છું. એમના આશીર્વાદ એ મારી અપાર શક્તિ છે અને આશીર્વાદનો પ્રવાહ ક્યારે અટક્યો નથી. આટલું લાંબુ સાર્વજનિક જીવન અને તે પણ શાસન વ્યવસ્થાના મુખ્ય વ્યક્તિ તરીકે રહ્યા પછી પણ આટલો અપાર પ્રેમ, આના માટે આભારના શબ્દો બધા જ ટૂંકા પડે, નાના પડે અને તેથી માથું નમાવીને નમન કરું આ મારી ગુર્જર ધરાને. અને ગુજરાતના લોકો વિશ્વમાં જ્યાં છે ત્યાં એમને ખબર છે કે ત્યાંથી ક્યાંય વોટ આપવા નથી જવાના, પણ જાણે આખી ચૂંટણી એ ત્યાંથી લડતા હોય એવી રીતે દુનિયાભરમાં ભારતીય સમુદાય આ લોકતંત્રના ઉત્સવને ઉજવતો હતો. અને વિશ્વમાં લોકો પૂછતા હતા અન્ય લોકો કે ભાઈ તમે આ બધા અહીંયા શું કરવા કરો છો, કાર રેલી કરો ને સાયકલ રેલી કરો ને જાત જાતના બધા કાર્યક્રમો કરો. તો એમણે કહ્યું કે સોશિયલ મીડિયાથી અહીંની ખબરો હિન્દુસ્તાનને ખૂણે ખૂણે પહોંચે છે અને અમને સંતોષ છે કે લોકતંત્ર કા મહાપર્વની અંદર અમે પણ ભાગીદાર છીએ. કદાચ મારી ભૂલ થાય માહિતીમાં, આંકડાઓમાં, વર્ષમાં, પરંતુ મને મોટું મોટું યાદ એવું છે કે 2012માં વિધાનસભાની ચૂંટણી પત્યા પછી આ જગ્યા પર વિજય સભા માટે હું આવ્યો હતો અને એના પછી કદાચ 7 વર્ષે આજે આવવાનું થયું છે. કારણ કે આખી જિંદગી આ જ કાર્યાલયમાં ગઈ. અમારા અશોકભાઈ હતા ત્યારે દાળવાળા સાંજે મંગાવે, અને મારા ટેબલ પર સિંગ ચણા હોય તો બધા પત્રકારોમાં જે જૂના હતા એ તો ચાકતમાં આવતા હતા. હવે તો પેઢી ઘડી બદલાઈ ગઈ છે, પણ મજમો જામ તો આ સમય એટલે અહીંયા મજમો જામેલો હોય. કોઈ અખબાર, ટીવી એના પ્રતિનિધિ અહીંયા આવ્યા ના હોય એવું બને નહીં. અને હસી ખુશીની શામ, દિવસભરનો થાક, એમની જોડે ગપ્પા ગોષ્ઠી કરી એટલે ઉતરી જાય. કારણ કે બધી એટલી બધી વાતો લઈ આવ્યા હોય દુનિયા પરની, મજા આવે સાંભળવાની. અને અહીંથી જ સંગઠનના સંસ્કાર મળ્યા, સંગઠન કૌશલ્ય મળ્યું, સંગઠન માટે જીવવું, જજુમવું, અવિરત પ્રવાસ કરવો, આવી અનેક બાબતો આ નાનકડા મકાનમાં બેસીને શીખ્યા. અને એમ કરતા કરતા દેશની જનતા જવાબદારી વધારતી ગઈ અને જવાબદારી સંભાળતા ગયા. 2014માં આપ સૌએ મને વિદાય આપી.
અને મને બરાબર યાદ છે કે ઘરનો દીકરો ગમે તેટલો મોટો થાય, ગમે તેટલી ઊંચાઈઓ પ્રાપ્ત કરે, પણ વિદાય એ વિદાય હોય છે. ભારે હૈયે વિદાય મળી, આંખો નમ હતી, પણ સાથે સાથે વિદાય આપનારાઓની આંખમાં એક વિશ્વાસ પણ હતો કે નરેન્દ્રભાઈ જાય છે તો કંઈક તો સારું કરશે જ. અને આપ સૌ પાસેથી જે શીખ્યો, ગુજરાતની ધરતીએ મને જે શીખવાડ્યું, જે સંસ્કાર કર્યા, એ સંસ્કાર આજે, એ શિક્ષણ આજે ખૂબ લેખે લાગ્યું છે. પ્રજાનો વિશ્વાસ જીતવા માટે શબ્દોના સાથિયા પૂરવાથી કામ નથી ચાલતા, પરસેવાની સુગંધથી વિશ્વાસ પેદા થતો હોય છે. તિલ તિલ શરીરને સમાજ માટે સમર્પિત અવસ્થામાં જ્યારે લોકો ઘસાતું જોતા હોય ત્યારે એક વિશ્વાસ પેદા થતો હોય છે. 2014 દેશ મને નહોતો ઓળખતો, પણ 2014 ની ચૂંટણીમાં દેશ ગુજરાતને ઓળખતો હતો. દેશ આખામાં આપોઆપ હવા ફેલાયેલી હતી કે ભાઈ ગુજરાત તો ઘણું આગળ નીકળી ગયું, ગુજરાતમાં તો ગામડા સુધી આવા રસ્તા છે, ગુજરાતમાં તો પાણીની આની વ્યવસ્થાઓ છે, ગુજરાતમાં તો ઉદ્યોગ ધંધા આવી રહ્યા છે, ગુજરાતમાં આમ છે, ગુજરાતમાં તેમ છે. આજે ગુજરાતની સિદ્ધિની સુવાસ હતી એ મારા પહોંચતા પહેલા દેશને ખૂણે ખૂણે પહોંચી ગઈ હતી. અને તેથી 2014 ની ચૂંટણી એમાં જે જનાદેશ મળ્યો એ જનાદેશના મૂળમાં ગુજરાતની ગાથા હતી, ગુજરાતની ગૌરવ ગાથા હતી, ગુજરાતની વિકાસ યાત્રા હતી. અને એનાથી દેશ અને દુનિયાના લોકોને લાગ્યું હતું આ ચૂંટણીમાં પણ. હું એક સોશિયલ મીડિયામાં વિડીયો જોતો હતો, બંગાળના એક બહેન મોટી ઉંમરના, એ ઇન્ટરવ્યુ આપતા હતા અને સોશિયલ મીડિયામાં ઇન્ટરવ્યુ ચાલુ થયો છે તો એ મોદી મોદી કર્યા કરે, બંગાળી ભાષામાં બોલતા હતા. પછી પેલા ભાઈએ એને પૂછ્યું કેમ, તો કે હું ગુજરાતમાં યાત્રા કરવા ગઈ હતી અને મેં ગુજરાત જોયું હતું કે સ્વર્ગ છે, સ્વર્ગ. અમારું બંગાળ પણ આ મોદી જેવું બનાવી શકે. પછી એને પૂછ્યું વોટ કોને આપશો, તો મૂંઝાઈ ગયા. પછી ધીરે કરીને બોલ્યા કોમ્યુનિસ્ટ પાર્ટીનું દાંતરડું છે ને એને આપીશું. તો કે કેમ, તમે તો કહો છો ને મોદી જોઈએ, પણ કે આ તો અહીંયા તો બોલાય નહીં કે મારી નાખે. આ સુવાસ એણે સમાજમાં એક વિશ્વાસ પેદા કર્યો અને 2014 એ ખૂબ લેખે લાગ્યું. અહીં જે લગાતાર ભારતીય જનતા પાર્ટીની સરકારો રહી, એમણે જે ઉત્તરોત્તર પ્રગતિ કરી, જેમના નસીબમાં જે કામ આવ્યું બધાએ કર્યું, અને એના કારણે એક મજબૂત ફાઉન્ડેશન તૈયાર થયું. 2019 ચૂંટણીમાં બધા જ પંડિતો ખોટા પડ્યા છે,
સામાન્ય રીતે હું ગુજરાતમાં આટલી બધી ચૂંટણી લડ્યો પણ કોઈ દી આ બધા પત્રકારો મારું મોંમાં એટલી બધી આંગળીઓ નાખી નાખીને પૂછે કે મોદીજી જરા કહો તો ખરા કેટલી સીટ જીતશો, પણ મગનું નામ મરી મારા હું ના પાડું. ક્યારે આંકડો ને હું કહું પહેલા કરતા વધારે, ખૂબ સરસ, અભૂતપૂર્વ, બધું જબરાબ, જેટલા શબ્દો ડિક્શનરીમાં હોય વાપર્યા કરો, પણ આ કઈ છોડે એવા તો હોય નહીં. પહેલી વાર આ વખતે ચૂંટણીમાં છઠ્ઠું ચરણ પૂરું થયા પછી મેં સાર્વજનિક રીતે આંકડો જાહેર કર્યો હતો કે અમે 300 પાર કરી જઈશું. અને મને બરાબર યાદ છે 7-10 દાડા તો એવી મજાક ઉડાવી લી લોકોએ, ન જાણે કેવા કેવી બધી વાતો કહેવાની. પરંતુ સમગ્ર ચૂંટણી અભિયાન દરમિયાન એ જોવા મળ્યું કે એક સરકારને ફરી બેસાડવા માટે, સરકારે કરેલા કામને અનુમોદન આપવા માટે, સાચ અર્થમાં લોકો ટેકો આપવા માટે વોટ આપતા હતા. પ્રત્યેક વોટમાં એક તાકાત હતી કે આ સરકારને મજબૂત બનાવી છે. પ્રત્યેક વોટમાં એ તાકાત હતી કે આ મજબૂત સરકારથી આપણા સપના સાકાર થશે. પ્રત્યેક વોટમાં એ તાકાત હતી કે આ સરકારથી સુરક્ષાની ગેરંટી ઊભી થશે, સમૃદ્ધિની દિશા પકડાશે. અને એણે આઝાદીના ઇતિહાસ પછી આવા ઘટનાઓ બહુ ઓછી બનતી હોય છે, એવી પ્રો ઇન્કમ્પન્સી વોટ એક વર્તમાન સરકારને ફરી બેસાડવા માટેની છે. સંપૂર્ણપણે પોઝિટિવ વોટ. અને હું જ્યારે પહેલી વાર ચૂંટણી પ્રચારમાં નીકળ્યો, પહેલા રાઉન્ડ પહેલા 28 માર્ચ આસપાસ નીકળ્યો હતો, અને 28-29-30 દરમિયાન જે દ્રશ્ય જોયા ત્યારે મેં રાષ્ટ્રીય અધ્યક્ષજીને કહ્યું હતું કે હું નથી માનતો કે આ ચૂંટણી આપણે લડીએ છીએ, આપણે ભ્રમમાં છીએ. ન ચૂંટણી ઉમેદવાર લડે છે, ન ચૂંટણી ભાજપ લડે છે, ન ચૂંટણી મોદી લડે છે, આ ચૂંટણી દેશની જનતા લડે છે. જે રીતે આઝાદી પછી આટલું લોકસભાની ચૂંટણીમાં આટલું મોટું મતદાન ક્યારેય નથી થયું, આઝાદી પછી પહેલી વાર, આઝાદી પછી પહેલી વાર એવા અનેક રેકોર્ડ આ વખતે તૂટી ગયા છે. વેવ શબ્દ પણ આના માટે નાનો પડે એવું મોટું પરિણામ. અને ગુજરાતમાં લગાતાર બીજી વાર જેટલી સીટો લડી એટલી બધી જીતીએ, અને તે પણ મને હમણાં વિજયભાઈ કહેતા હતા ગુજરાત વિધાનસભાની 182 સીટો આ લોકસભાની ચૂંટણીને એના ઉપર આંકડા મેળવીને જોઈએ તો 182 વિધાનસભામાંથી 173 વિધાનસભામાં બહુમતી મળી છે. ગુજરાતે પણ મતદાનનો એના બધા જ રેકોર્ડ તોડ્યા છે, અને તે પણ 40-45 ડિગ્રી ટેમ્પરેચરમાં. આ એક પ્રજાકીય ઉત્સવ છે, આ લોકોત્સવ છે, અને તેથી જનતા જનાર્દનનો આભાર જેટલો માનીએ એટલો ઓછો છે. પરંતુ જેમ વિજય આવે તેની સાથે જવાબદારીઓ પણ જોડાયેલી હોય છે. વિજયની પહેલી શરત હોય છે વિજયને પચાવવાની તાકાત, વિવેક, મર્યાદા અને નમ્રતા. એ એવી જડીબુટ્ટી છે કે જે વિજયને પાચન પચાવવા માટેની પાચન શક્તિ વધારતી હોય છે. અને ભારતીય જનતા પાર્ટીએ લગાતાર વિજય પ્રાપ્ત કરીને આ માર્ગ પકડ્યો છે, અને જે માર્ગના આધારે
સમાજનો વિશ્વાસ ઓર બળવત્તર બન્યો છે અને જવાબદારી જ્યારે આવી છે ત્યારે આ પાંચ વર્ષ વિશ્વના સંદર્ભમાં પણ અને ભારતના સંદર્ભમાં પણ હું બહુ જ અભૂતપૂર્વ જોઉં છું અને સદનસીબે ભારતમાં પૂર્ણ બહુમતની મજબૂત સરકાર અને પ્રચંડ બહુમત સાથેની મજબૂત સરકાર એનડીએના મજબૂત સાથીઓવાળી સરકાર એના માટે પણ શાયદ વિધિએ નિર્ધારિત કર્યું છે કે આ પાંચ વર્ષનો તબક્કો અત્યંત મહત્વનો છે 1942 થી 1947ના પાંચ વર્ષ ભારતના ઇતિહાસના એ પાનો ખંગોળીએ તો રાષ્ટ્ર જીવનને પરિવર્તન લાવવા માટેનો એ પાંચ વર્ષનો તબક્કો દેશની જનચેતના દેશની જનજાગૃતિ દેશની પ્રગતિ દેશનો દેશના લોકોનો ભાગીદારી દરેક ચીજને ઓન કરવાનો દેશનો સ્વભાવ એની તીવ્રતા એની વ્યાપકતા એની ભાગીદારી એટલી વ્યાપક અને વિશાળ હતી કે અંગ્રેજ જેવી સલ્તનત માટે પણ આટલા મોટા જન સામર્થ્યને કચડી નાખવું અત્યંત મુશ્કેલ બની ગયું હતું પણ એમાં તો કંઈક કોઈની સામે લડવાનું હતું એના કારણે ઘણીવાર સામેના પરિબળો પણ એક નવી ઉર્જા આપી દેતા હોય છે આ પાંચ વર્ષની સાધના એકલવ્ય જેવી છે સામે કોઈ પડકારો ના હોય અને ગુરુ મૌન હોય અને એકલવ્ય સાધના કરીને શક્તિ પ્રાપ્ત કરતો હોય એમ ભારતે પણ આ પાંચ વર્ષનો ઉપયોગ કરીને એક નિષ્ઠ સાધના કરીને આ પાંચ વર્ષમાં દેશને અનેક સમસ્યાઓમાંથી મુક્ત કરવાના સંકલ્પ સાથે આગળ વધવું જ રહ્યું એમાં કોઈ મિનમેક ન હોઈ શકે ભારતે દુનિયાની જે આજની અવસ્થા છે એ દુનિયાની અવસ્થામાં ભારતે પોતાનું સદીઓ પુરાણું જે સ્થાન હતું એને ફરી એકવાર પ્રાપ્ત કરવા માટેનો આ પાંચ વર્ષ એક અવસર છે અને અવસર પ્રાપ્ત થઈને રહેવાનો છે મારા મનમાં કોઈ દુવિધા નથી વિશ્વની અંદર ભારતની જે પોઝિશનિંગ છે એ વૈશ્વિક પરિબળો પર પ્રભાવ પેદા કરનારી હશે વૈશ્વિક પ્રવાહોને પ્રભાવિત કરનારી હશે અને ભારતની અંદર મહાત્મા ગાંધીના 150 ઉજવતા હોઈએ ભારતની આઝાદીના 75 વર્ષ ઉજવતા હોઈએ એવો આ કાળખંડ એક પ્રકારે જનચેતના જગાવવાનો મોટો અવસર છે જનભાગીદારીનો મોટો અવસર છે જનચેતનાનો મોટો અવસર છે અને તે પણ માત્ર ને માત્ર 125 કરોડના દેશ માટે ભારતને આગળ લઈ જઈએ પ્રત્યેક ભારતીયોને આગળ લઈ જવાના માધ્યમથી આગળ લઈ જઈએ સમસ્યાઓથી મુક્ત ભારતને બનાવવાની દિશામાં નક્કર અને મક્કમ પગલાં લઈને આગળ વધીએ ભેદ રેખાઓને એની દિવાલો હોય કે ખાઈ હોય આ સઘળું પાટીને આગળ નીકળીએ એક રસ સમાજ એક સંકલ્પ એક રાહ એક લક્ષ્ય એને લઈને આવનારા દિવસમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ ભારત પ્રાપ્ત કરે એના માટેનો અવસર છે ગઈકાલે રાત્રે રાષ્ટ્રપતિજીએ વિધિવત રીતે મને પ્રધાનમંત્રી પદની પદનામિત અને એમાંથી નવી સરકાર બનાવવા માટેનું નિમંત્રણ આપ્યું છે અને એના પછી હું પહેલા આપની પાસે આશીર્વાદ લેવા આવ્યો છું
मारे मन पूज्य बापू की आ तपोभूमि सरदार साहेब की लोह शक्ति लोखंडी मिजाज जे धरती ए आवी महान विभूति आपी छे ये धरती माथी आशीर्वाद नवी यात्रा ना आरंभे एनु मारे माटे अधकेरू महत्व छे अने तेथी आजे आपनी वच्चे आवानो मैं विशेष रीते पसंद करी छे आपने आशीर्वाद मन्या रहे आपनी अने देशनी जे अपेक्षाओ छे एने पूर्ण करवा माटे कोई कमी न रहे जनता जनार्दन ईश्वर नु रूप होय छे ने एना आशीर्वाद ए ईश्वरीय शक्ति नु रूप होता होय छे ए ईश्वरीय शक्ति ना रूप ने आधारे 125 करोड़ देशवासियों ना सपना नु भारत बने एमना संकल्प नु भारत बने एमनी आशा आकांक्षाओं भारत पूर्णता करनारु बने एवा संकल्प साथे आप सौ आटली मोटी संख्या में आवीने आशीर्वाद आप्या ए बदल हूँ आप सौनो खूब खूब आभार मानु छु हूँ प्रदेश भारतीय जनता पार्टी नो पण आभार मानु छु कि मने आप सौनी वच्चे आवानो अवसर मळ्यो मारी साथे पूरी ताकत थी बोलिए भारत माता की अमित भाई आपने काम कहू छे आपणो आवाज बंगाल में पहुंचाड़वानो छे भारत माता की भारत माता की भारत माता की खूब खूब धन्यवाद मित्रों अपने सब अपना स्थान पर उभा थईने माननीय नरेन्द्र भाई मोदी माटे अने माननीय अमित